અડાલજની વાવ સેલ્ફ ક્વોરન્ટાઇન હતી. આ સમાચાર સાંભળીને પાટણની વાવ ખૂબ પરેશાન હતી. અમદાવાદના ઝૂલતા મિનારા પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઊભા રહી ગયા. દરિયો દોડતો આવ્યો મદદે અને 1600 કિલોમીટર લાંબા કાંઠા સેનેટાઇઝ થઈ ગયા. સિદ્ધિ સૈયદની જાળી કહે, જેમ હું પ્રકાશ ગાડીને આપું છું એમ તમે હવા ગાડીને લેજો, માસ્ક પહેરીને રાખજો. આ બધું સાંભળીને ગીરના જંગલથી સિંહે પાડી ત્રાડ, ચિંતા ના કરતા હું તમારી સાથે છું. વડનગરનો તોરણ કહે, હું પણ બધાનું સ્વાગત કરવા આતુર છું. દોસ્તો, ગુજરાતના કણકણમાં જીવન ધબકે છે. આ ફક્ત એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન નથી, એક જીવંત વ્યક્તિ છે. અને ટુરિઝમ અમારા માટે વ્યવસાય નથી, એક પવિત્ર યાત્રા છે. દોસ્તો, હું કુલદીપસિંહ તમારું પોઝિટિવ બાજુ એવી કામના કરું છું કે ઝડપથી બધું થાળે પડે અને દેશ વિદેશથી પર્યટકો ગુજરાતમાં આવે, ભારતમાં આવે અને ફરીથી બધું ધમધમી ઉઠે. અને હવે તો ટુરિઝમ સમિટ આવી રહી છે, જેના માટે આપણા ટૂર ઓપરેટર્સ બધા થનગની રહ્યા છે. સો લેટ્સ પ્રે કે ખુશ્બુ ગુજરાતથી ફરીથી દુનિયાના ખૂણે ખૂણે પ્રસરે. જય હિન્દ, જય ગુજરાત.